નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. આ દિવસ ચાલનાર પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો. દાહોદમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ચાલતી દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યા દરોડા. નગદી ફાર્મ હાઉસમાંથી દારૂ ઢીંચતા 22 નબીરાઓ ઝડપાયા. જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. રાજ્યના 1000થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. હવે સમાચારો વિગતવાર. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 7મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ની શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આઈ લવ ગુજરાત સહિતના 3 જેટલા અલગ અલગ પતંગો ચગાવ્યા હતા. આ સાથે જ પતંગ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના અને વિવિધ પ્રકારના અવનવા પતંગો ઉડાડવામાં આવી રહ્યા છે. આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. આ સાથે જ માછલી, એક જ દોરી પર 200થી વધુ પતંગો, ઓક્ટોપસ, સાપ, આઈ લવ ગુજરાત, આઈ લવ અમદાવાદ સહિત અનેક પ્રકારના પતંગ ઉડાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, રાજ્યના 12 પતંગબાજ, 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહેરના 856 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ અને ભરૂચ સહિત વિવિધ જિલ્લાના પતંગબાજ આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. ત્યારે આ પતંગ મહોત્સવની સાથે સાથે હસ્તકલા અને ફૂડ સ્ટોલનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ વડાની બાતમીના આધારે LCB પોલીસે નગદી ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ચાલતી પાર્ટીમાંથી 22 નબીરાઓને દારૂ ઢીંચતી હાલતમાં ઝડપી પાડ્યા હતા. દાહોદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાર્મ હાઉસમાં રેડ કરતા વિદેશી દારૂ ઢીંચતા નબીરાઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પણ રેડવાળી જગ્યાએ પહોંચ્યા હતા, જેમાંથી 22 નબીરાઓને વિદેશી દારૂ ઢીંચતા પોલીસે ઝડપી પાડી. સાથે જ તેમના 1,00,000 રૂપિયાના મોબાઈલ અને 1,00,000 રૂપિયાના વાહનો પણ કબજે લઈ બી ડિવિઝન પોલીસ મથકે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના ગરવા ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ 20 જિલ્લાના 1000થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાંથી આવેલા 1000થી વધુ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ અલગ અલગ વિભાગોના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 7 વાગે શરૂ થયેલ આ સ્પર્ધા બપોરના સમયે પૂર્ણ થાય છે અને ત્યારબાદ વિજેતા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવે છે. ગુજરાતના 20 જિલ્લાઓના 1175 જેટલા સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 290 જેટલી બહેનો અને 800થી વધુ ભાઈઓએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતા પરમાર, જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણા કરતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં આશરે 1 માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં શરૂઆતમાં થોડી ઠંડી હતી, ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ગરમી શરૂ થઈ ગઈ હતી. પરંતુ હાલમાં છેલ્લા 3 દિવસથી કુદરતે જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીત ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં સવારથી લોકો સ્વેટર અને કાનટોપી પહેરી તેમજ રાત્રિના સમયે તાપણા સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતા રવિવારની રજામાં મજા માણવા જતા અનેક પરિવારો અટવાયા હતા. અંકલેશ્વર નજીક વારંવાર થતા ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનું મહદ અંશે નિરાકરણ આવી શકે તેવું વાહન ચાલકોનું માનવું છે. તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચાર. નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.